સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આવેલા ફૂલગ્રામ ગામમાં એક સામાન્ય ઝઘડામાં ખૂની ખેલ ખેલાઈ ગયો છે। ગામમાં રસ્તામાં ચાલો જેવી બાબતને લઈને ઝઘડો થયો હતો। આ ઝઘડામાં સસરા પુત્ર અને પુત્રવધુનું મર્ડર થઈ ગયું છે, ત્યારે આ અરેરાટી ફેલાવનાર ઘટનામાં ગામ શોકમગ્ન બની ગયું હતું। ત્રણ સભ્યોની હત્યાના આરોપીને ફાંસીની સજા અને ગામમાં તેનું રહેણાંક મકાન જમીનદોસ્ત કરવામાં આવે તેવી પરિવારજનો અને ફૂલગ્રામના ગ્રામજનો સહિતના ગામના સરપંચે માંગ કરી છે, અને હાલ ત્રણ લોકોને મોતને ઘાટ ઉતારનાર આરોપી ફરી ગામમાં આવે તો ગામમાં ભયનો માહોલ સર્જાય તેવી સ્થિતિ પરિવારે વ્યક્ત કરી છે। પોલીસે આ કામના આરોપીને બનાવ જગ્યાથી જ તુરંત જ ઝડપી લીધો હતો। પરિવારને ઝડપી ન્યાય મળે તે હેતુથી પોલીસ તંત્ર દ્વારા 1008 પાનાની ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં રજૂ કરી દેવામાં આવી છે, તેમજ મૃતકના નિરાધાર પુત્ર અને પુત્રીને 10 લાખ સુધીની સહાય મળે તે માટે પોલીસ તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ફૂલગ્રામ ગ્રામે ત્યાં બે જે પાડોશી વચ્ચે બોલાચાલી સામાન્ય થયેલી, એમાં ટ્રિપલ મર્ડરની ઘટના ઘટેલી અને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ અને જે આરોપી હતા એ આરોપીને તાત્કાલિક હસ્તગત કરી લીધેલા, અને જે આ ટ્રિપલ મર્ડર જેવી ઘટના છે તેમાં જે ધર્મેન્દ્રભાઈ અને એના વાઇફ દક્ષાબેન અને એના જે બે બાળકો છે એ તદ્દન નિરાધાર બનેલા છે, તો એમના પરિવારને ઝડપી ન્યાય મળે એ માટે પોલીસે તાત્કાલિક કે સમયસર જલ્દીથી ચાર્જશીટ થઈ જાય તો એના પરિવારને જેટલી બની શકે એટલી વહેલી તકે ન્યાય મળે એટલા માટે પોલીસે વિવિધ પ્રકારની ટીમો બનાવી કોઈપણ પ્રકારના પુરાવા આ કેસમાં ન છૂટી જાય એ માટે ટેકનિકલ પુરાવા છે, હ્યુમન રિસોર્સ દ્વારા જે પુરાવા આવતા હોઈએ, અને 164ના નિવેદનો મેળવી તાત્કાલિક ચાર્જશીટ કરેલી છે। ગુજરાત સરકાર દ્વારા એક વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ 2019 હાલમાં અમલમાં છે, એમાં જો કોઈ વ્યક્તિ જે વિક્ટિમ હોય અને એમના લાઈફ ઓફ લોસ થયેલો હોય તો એ મુજબ એમને મિનિમમ 5 લાખ અને વધુમાં વધુ 10 લાખ પર વ્યક્તિ દીઠ સહાય મળી શકે છે। તો અમે જે આપણા પીડીજે સાહેબ છે એમને અમારા આયો મારફતે દરખાસ્ત મોકલીશું અને એમના પરિવારના જે બે બાળકો છે જે નિરાધાર થયેલા છે તો એમને એ સહાય અપાવવા માટે અમે અમારી રીતે પૂરેપૂરી મહેનત કરી અને એમના બાળકોને વહેલી તકે સહાય મળે એ માટેના પ્રયત્ન કરીશું। અમે જે ટ્રિપલ મર્ડરની જે ઘટના છે નિયમ મુજબ એમને જે સજા મળવાપાત્ર થાય એ માટે અમે સરકારી વકીલશ્રીના સંપર્કમાં છીએ અને અમે એમની સાથે સંપર્ક કરી અને જો શક્ય હોય તો આ કેસને જે આપણે મારું તો એટલી જ માગ છે કે એને ફાંસીનો હુકમ હોવો જોઈએ અને આ રહેવો જ ન પડે, આ વસ્તુનું ઘર રહેવું જ ન પડે, લો બીજું મારે કંઈ કહેવાનું નથી। એ આ ભાઈ આ ત્રણ ખૂન મારા ભાઈને મારે કે મારે કાંઈક મારા ભાઈ અને મારા ભાઈ તો હો ને એના હિસાબે હું કહી દઉં અને અહીંયા આવશે તો અહીંયા આવો અમને બીક લાગે છે, લો સરકાર પર આ જ માંગ કરું કે એને ફાંસીનો હુકમ ના એનું ઘર ન આવ્યો એ રહેવું પાસે રહેણાંક કોઈ ન હોવો જોઈએ, બીજું કંઈ કહેવાનું નથી મારે। 6 તારીખે ઘરે હતો પછી 3 દિવસની રજા લીધી હતી અને વાડીએ સવારમાં ગયો હતો, વાડીથી 1.5 ના ગાળામાં ઘરે પાછો આવ્યો ત્યારે એ બાજુ એને મોટરસાયકલ આરોપીએ એવું કીધું કે મારા બાજુ કેમ તે મોટરસાયકલ ચલાવ્યું, આવી નજીવી બાબતમાં અંદર ઘરમાં તરત જઈ અને છરી ખુલ્લી છરી લઈને આવ્યો અને એક ખુલ્લી છરી ખીચામાં રાખતો આવ્યો, મેન અંદર મૂકતો આવ્યો, આવીને તરત મારો ભાઈ મોટરસાયકલની ઓલી બાજુ હતો, મારા ભાઈના ઘરના આ બાજુ હતા, પહેલાં મારા ભાઈના ઘરના ને બે છાતીના ભાગમાં બે ઘા કરી દીધા, પછી તરત ને તરત મારો ભાઈ કાંઈ કરે તે પહેલાં બે ઘા મારા ભાઈને કરી દીધા, મારા પપ્પાને 2 વર્ષ પહેલાં ઓપરેશન કરાયેલું હતું, એ લાકડીના ટેકે બહાર આવ્યા તો મારા પપ્પાને 2 ઘા પહેલાં શરીરમાં કરી દીધા, પછી એના પછી વારા ફરતી ત્રણેયને ગળાના ભાગે 2 ઘા કરી દીધા, એ અરસામાં એનો નાનો દીકરો બહાર નીકળ્યો સાહેલ, તો એની પાછળ પણ એ શરીર લઈને દોડ્યો પણ એ